નવસારી જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના ક્રેડાઈ દ્વારા બાંધકામમાં વપરાતા રો મટીરીયલ તેમજ ડીઝલના વધતા ભાવો ઘટાડવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. છ મહિનાથી કોરોનાના કારણે બાંધકામ ઉદ્યોગને ખૂબ જ અસર પડી રહી છે. જો કે બીજી તરફ હાલમાં સામાન્ય થયેલ સ્થિતિ વચ્ચે સ્ટીલ, સિમેન્ટ, ડામર અને ડીઝલ સહિતના રો મટીરીયલ્સના ભાવમાં થઈ રહેલા વધારાના વિરોધમાં ક્રેડાઈન દ્વારા રાજ્ય કક્ષાના એક દિવસની હડતાલ તેમજ સ્થાનિક લેવલ પર આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે નવસારીમાં ક્રેડાઈન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ભાવ ઘટાડવાની માંગણીઓ કરવામાં આવી હતી. આજ રોજ શુક્રવારના દિવસે આખા ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રની એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવી છે. કારણ કે આખા ગુજરાતમાં સ્ટીલ, સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલની સામગ્રીઓ રાતોરાત કૃત્રિમ રીતે એનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સ્ટીલ સિમેન્ટની કંપનીઓની જોહુકમી અને રિંગ અને કાર્ટેલ કરીને જે અસહ્ય ભાવ વધારો કર્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ સરકારને અમે વિનંતી કરીએ છીએ બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ નવસારી દ્વારા કે કલેક્ટરશ્રી મારફત સરકારને જાણ થાય અને સરકાર એમાં મધ્યસ્થી કરી અને આજે કંપનીઓની મનસ્વી પ્રમાણે કાર્ટેલ કરીને રાતોરાત 15-20% બે મહિનામાં ભાવ વધારો કર્યો છે એ ભાવ વધારો રોકે. એ લોકો કાયમ જ આવી રીતે રિંગ અને કાર્ટેલ કરીને બિલ્ડિંગ મટીરિયલના ભાવો વધારે છે અને બિલ્ડિંગ મટીરિયલના સપ્લાય અને ડિમાન્ડના આધારે જો ભાવ વધારો થાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ અત્યારે કોરોનાના ટાઈમમાં એવી કોઈ ડિમાન્ડ તો વધી નથી અને આ બજેટમાં સ્ટીલ અને સિમેન્ટ સસ્તા થવા જોઈએ એની જગ્યાએ 15-20% ભાવ વધારો થયો છે. ભાવ વધારો કેવી રીતે થતા હોય છે, લોકો કેવી રીતે ઘટતા હોય છે ભાવ વધારો? આ મનસ્વી પ્રમાણે ભાવ વધારો થાય છે એનો જ અમારો વિરોધ છે. રો મટીરિયલ મોંઘું થયું હોય તો અમને વાંધો નથી, ડિમાન્ડ વધી હોય તો અમને વાંધો નથી, પરંતુ કોરોનાના ટાઈમમાં બધા જ કામો બંધ હતા. અચાનક આ છેલ્લા મે મહિનામાં 42-45 હજાર રૂપિયા ટન સ્ટીલનો ભાવ હતો, પરંતુ તેનો 60-60 હજાર રૂપિયા ટનનો ભાવ અચાનક કરી નાખ્યો છે. એના વિરોધમાં જ અમે લોકોએ આજે સ્ટ્રાઇક